ત્યાંથી આગળ કહું, એક વર્ષ ને એક મહિનો સુધી આ દેવ દૃશ્ય રહ્યું. એમાં જયારે શિયાળો ને ઠંડી આવી છે ને, ત્યારે પ્રભુએ જોયું કે આ અહીંયા હશે તો મને ઓઢવાનું મન થશે. ભગવાન પોતાના ખભા પરથી રહેલા દેવ દૃશ્યને ઉચકી અને સાઈડ પર શિલા પર મૂકી પોતે દૂર જઈ પાછા ગયો સર્ગ ધ્યાનમાં. હોય તો ઓઢવાનું મન થાય, હોય જ નહીં તો ઓઢવાનું ક્યાંથી મન થાય? ખુલ્લા શરીરે હાથ લાંબા કરીને બાહુ પ્રસાર્ય અને પરમાત્મા આખી રાત સાધના કરે છે. અમારા ગુરુદેવ હેમચંદ્ર સુરી મહારાજ કહેતા કે પ્રેમ સુરી મહારાજ પણ આવું જ કરતા. જયારે ઠંડી વધારે આવે ત્યારે વધારે ને વધારે ઓઢવાને બદલે કોઈ ઓઢાડી ગયું હોય તો એક એક કાઢતા જવાનું. એકવાર બધા જ ઓઢણા કાઢી નાખવાના, બધા જ બ્લેન્કેટ કાઢી નાખવાના, બધી જ સાલ ઉતારી નાખવાની, જરા ખુલ્લા થઈ જવાનું 5-10 મિનિટ માટે. અને પછી જો એક ઓઢશો ને તો તમને લાગશે કે હવે ઠંડી ઓછી. સાયન્સ છે પ્રભુની. આ બીજી સાધના છે પ્રભુની, ત્રીજી સાધના છે, ખતરનાક છે. ચર્યા અને વસ્તી તો બરાબર છે કે પ્રભુ વિહાર પણ કરતા, પ્રભુ વસ્તીમાં પણ રહેતા. ચર્યા અને વસ્તી દરમિયાન 12.5 વર્ષમાં પ્રભુને ઉપસર્ગ કેટલા આવ્યા, પરિસહ કેટલા આવ્યા, ત્રીજા ખંડમાં પ્રભુ પોતાના પરિસહનું વર્ણન કરે છે. ભગવાન કે છે કે હું જયારે આર્ય દેશમાં હતો ને ત્યારે મને આવતા પણ મને ઓછા પડતા. મને એમ લાગ્યું કે આટલા પરિસોથી મારા કર્મ નહીં ખપે. ખેડૂત અને ખેતરનું દ્રષ્ટાંત આપ્યું છે. એક ખેતરમાં ચિકાર ચોખા ઉગી નીકળ્યા છે, ખેડૂત એકલો જ માલિક છે. ખેડૂતને થયું કે હું એકલો ક્યારે પહોંચી વળીશ, એટલે ખેડૂત શું કરે ખબર છે? પગારદાર માણસો રાખે, રાખે ને દાડિયા, એ આવીને બધું કામ કરી આપે. ભગવાનને પણ થયું કે આર્ય દેશમાં હજી મને ચારે બાજુથી માન સન્માન. જુઓ, જ્યાં ચંડ કૌશિક ડંખ મારી ગયો છે, જ્યાં સુલપાણી હેરાન કરી ગયો છે, જ્યાં સંગમે કાળચક્ર ફેંક્યા છે, જ્યાં સુદર્શનએ આવીને નાવને ઉછાળીને પાડી નાખવાના પ્રયત્ન કર્યા હતા, કેટલા ઉપસર્ગ. અહીંયા કુંભાર પણ આવ્યો, અહીંયા લુહાર પણ આવ્યો, અહીંયા વણિક પણ આવ્યો, તલવાર લઈને ઘણના ઘા લગાવવા માટે તૈયાર થયા હતા. જ્યાં ચમરેન્દ્રને લીધે ઉપસર્ગ આવ્યા, જ્યાં સંગમે 1 લાખમાં 20-20 ઉપસર્ગ આપ્યા, અને છતાંય પ્રભુ એમ કહે છે કે આર્ય દેશમાં હજી જોઈએ તેટલા ઉપસર્ગ નથી આવતા. માટે પ્રભુ ક્યાં જવા તૈયાર થયા? અને બે વાર ગયા છે, 5મા વર્ષે અને 9મા વર્ષ. શું ખતરનાક ઉપસર્ગો છે! અનાર્ય એને જ કહેવાય કે જેને જીવનમાં ધર્મ જેવું નામ સાંભળ્યું છે. ત્યાં નગર તો જવા દો, ગામ ના આવે. માઇલો ને માઇલો ચાલો ત્યારે એકાદ નાનકડું ગામ આવે. બાકી જંગલમાં જેમ આદિવાસીને ભીલ રહેતા હોય એવી રીતે ઝૂંપડામાં રહેતા હોય, કપડાના ઠેકાણા ના હોય, અને એમાં સામેથી વર્ધમાન આવી રહ્યા છે. કોઈક નવું પ્રાણી આવી લાગે છે. કોકે પથરા માર્યા, કોકે ઢેફા માર્યા, ક્યાંક ઉભાતા પ્રભુ તો ધક્કો મારીને પ્રભુને ઉપરથી નીચે પાડી નાખ્યા છે. કોઈ ધૂળના વરસાદ કર્યા છે, કોઈ ઝાડ નીચે ઉભા રહે, એ હાટ મુંડિયા અહીંયા કેમ ઉભા, ચાલ બહાર નીકળ. અને એક દિવસ પ્રભુ કહે છે, હું ચાલ્યો આવતો તો સામેથી એક અનાર્ય 4 કૂતરાને લઈને આવતો. આલ્સેશિયન, ડોબરમેન અને પોમેરિયનને શરમાવે 6-6 ફૂટના ઊંચા આવા કૂતરાઓને ઓલા અનાર્યએ પ્રભુને જોઈને કૂતરાને શું કીધું ખબર? ટોમી છુ. આ છુ શબ્દ તમારો નથી, આ છુ શબ્દ કોઈ ફોરેનરનો નથી, આ છુ શબ્દ આચારંગમાં છે, ભગવાન મહાવીરની પાટે આવેલા સુધર્મા સ્વામીનો છે. છુ છુ કારંતિ આહંતુ સમણા કુકુરા દસંતુ. કૂતરાને ઓર્ડર છોડ્યો, તમે છો. 4 કૂતરા દોડ્યા છે, ભગવાન ઉભા છે. 2 કૂતરા આગળ, 2 કૂતરા પાછળ, પાછલા પંજા જમીન સાથે દબાવ્યા, આગલા પંજા ઉભા થયા, એક સાથે 4 × 2 = 8 પંજા, અને 8 × 5 = 40 આંગળીઓ ખભા પર આવી ગઈ છે. આ બાજુ 10, આ બાજુ 10, પાછળ 10 10 40, અને પછી એ નખ દ્વારા પ્રભુના ચામડા ચીરી નાખ્યા, લોહીના ફુવારા આવ્યા છે, માંસના લોચે લોચા બહાર આવી ગયા છે. તો એ પ્રભુજી શાંત વિચારે, ભગવાન ઝાડ નીચે ગયા, ઝાડ નીચે 2-4 દિવસ રહ્યા, ત્યાં વળી કોકનારી આવ્યો, એ ક્યાં સે હટ, ક્યો યહાં ખડા હૈ, તેરા બાપ કા માલ હૈ, અને ત્યાંથી પ્રભુ ત્યાં ગયા. આપણા તરણ તારણ હાર પરમાત્મા પરમ પિતા એને કેવી ગાળો સાંભળી છે, એને કેવા કડવા વચનો સાંભળ્યા છે,
અને છતાંય પ્રભુએ ક્ષમતા રાખી. ઉપદેશમાલામાં ધર્મદાસ ગણીજી લખે છે, જૈતા તિલો અનાહો વિસહઈ બહુ આઈમ અસરીસ જણસ ય જીયંત કરાઈમ એસ ક્ષમા સવસાહુણમ. સર્વ સાધુઓ માટે લખ્યું છે, ક્ષમા રાખવી હોય ભગવાન મહાવીર જેવી રાખો, જેને અસહાય વિસહાય બહુઆય અસરીસ જણસ અનાર્ય જેવા, જેની કોઈ ગણના ન હોય એવા, ચારાના નહીં જેના બે દામ ન ગણાય એવી વ્યક્તિઓએ પ્રભુને હાલી અને મવારીઓએ પ્રભુને ગાળા ગાળી કરી છે. પ્રભુએ જરાય સામે જવાબ નથી આપ્યો. આપણે પણ આવી ક્ષમા રાખવી.